વાર્તાઓ કે જે એક સમયે મનોરંજનનું કામ કરતી, આવી જ એક શાહબુદ્દીન રાઠોડની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને એનું નામ છે મારો ગધેડો ક્યાંય દેખાય છે। એક ગામમાં શ્યામજીનો ગધેડો ખોવાઈ ગયો। વસ્તુ ખોવાઈ જાય ત્યારે એની કિંમત સમજાય। યુવાની વિત્યા પછી, પૈસો વપરાઈ ગયા પછી, સમય વેડફી નાખ્યા પછી આ બધાની કિંમત સમજાય। શ્યામજીને ગધેડાની કિંમત સમજાણી। એણે વાડીએ, સીમમાં, વગડામાં ઘણી જગ્યાએ તપાસ કરી। ગધેડો ન મળવાથી નિરાશ થયેલા શ્યામજીએ અદેપાળની પીપળ ઉપર ચડીને જાડી ડાળ માથે આસન જમાવ્યું જેથી દૂર દ્રષ્ટિ થઈ શકે। દૂર સુધી જોવું હોય તો ઊંચે ચડવું પડે। તળેટીમાં આથમી ગયેલો સૂર્ય પહાડ પરથી જોઈ શકાય છે। પિતાના ખભા પર બેઠેલ નાનો પુત્ર પિતાથી દૂર જોઈ શકે છે, માત્ર આંખો ખુલ્લી રાખે તો। શ્યામજી ગધેડાના વિચારમાં ખોવાયેલો હતો। મધુકર અને શ્વેતા બે યુવાન પ્રેમી યુગલ ફરતું ફરતું અદેપાળની પીપળની નીચે આવ્યું। મધુકરે શ્વેતાની આંખોમાં આંખો મિલાવી અને કીધું, શ્વેતા, મોતી જેવી તારી દંત પંક્તિઓ, ગુલાબની પાંદડી જેવા હોઠ, દીપશિખા જેવી નાસિકા, નિર્દોષ હરિણીની આંખો જેવી તારી સુંદર આંખો, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, મેઘ જેવા કેશ કલાપ અને ચંદ્રમા જેવું મુખાર વિંદ, પ્રિયે, તારા પ્રેમા હૃદયનો પ્રેમ પામ્યા પછી મારે કાંઈ મેળવવાનું નથી રહેતું। પ્રિયે, તારી આંખોમાં મને આખું જગત દેખાય છે। તરત જ ઉપરથી શ્યામજીએ મોટા અવાજે પૂછ્યું, મારો ગધેડો ક્યાંય દેખાય છે? અત્યારે તો ઉપર દેખાય છે, એવું ધીમેથી બોલી બંને ચાલતા થયા। મિત્રો, તમને ખબર હશે કે શાહબુદ્દીન રાઠોડ સાહેબની કૃતિઓ એવી હોય છે કે હાસ્યરસની સાથે સાથે આપણને જીવનનો બોધપાઠ પણ ભણાવી જાય। મિત્રો, આવી જ એમની કૃતિઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો।